વલસાડ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડના 7 ડોક્ટરોની ટીમો ભાગ લીધો હતો. સિનિયર ડોક્ટરોની ટીમ, મહિલા ડોક્ટરોની ટીમ તથા જુનિયર ડોક્ટરોની ટીમ વચ્ચે યોજાયેલી ટુર્નામેન્ટને નિહાળવા માટે મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 4-5 વર્ષથી અમે આ ટુર્નામેન્ટ રમીએ છીએ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વલસાડ બ્રાન્ચના તમામ ડોક્ટર્સ, એમના ફેમિલી મેમ્બર્સ, વાઇફ, ડોટર, સન અને બાળકો, એ બધા અંદર ઇન્વોલ્વમેન્ટ અને કાઇન્ડ ઓફ ફેમિલી અમે છેલ્લા 4-5 વર્ષથી અહીંયા રમીએ છીએ. ઇનામો કેવી રીતે આપવામાં આવે છે? અને ઇનામો દરેક મેચમાં મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ સિરીઝ, રનર્સ અપ, ફાઇનલિસ્ટ, વિનર, એ રીતના બધા ઇનામ ટ્રોફી હોય છે, એ પ્રમાણે અમે આપીએ છીએ. હા, એટલે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો મેઇન પર્પઝ એ છે કે સ્પોર્ટ્સની દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ જીવનમાં કોઈને કોઈ સ્પોર્ટ્સ રમવું જ જોઈએ, જેનાથી એમની ફિઝિકલ હેલ્થ સારી રહે છે, મેન્ટલ હેલ્થ સારી રહે છે, કોન્ફિડન્સ વધે છે. તે ઉપરાંત બધા ડૉક્ટરો સાથે રમે તો ડૉક્ટરો ડૉક્ટરો વચ્ચે પણ એકબીજા સાથે સંઘભાવના વધે છે, એકબીજાને ફ્રેન્ડશીપ કેળવાય છે અને મુશ્કેલીના સમયમાં બધા એકબીજાની સાથે ઊભા રહે છે. તે ઉપરાંત અમે એ પણ કરવા માંગીએ છીએ કે અમને રમતા જોઈને જનરલ પબ્લિક પણ આવી કંઈક એક્ટિવિટી કરતા શીખે, જેથી એ લોકોની હેલ્થ પણ સારી રહે. આ ટુર્નામેન્ટમાં કયા કયા ડોક્ટરો જોડાય છે તમારી સાથે? આ ટુર્નામેન્ટ અમે ઘણી ટુર્નામેન્ટ રમી છે. અત્યારે વલસાડ આઈએમએના બધા ડોક્ટરો રમે છે. આમાં જાણે રમવું હોય તે નામ નોંધાવીને ટીમ પાડીને રમીએ છીએ. ફિમેલ મેમ્બર્સ પણ રમે છે, બાળકોને પણ રમાડીએ છીએ. તે ઉપરાંત અમે વાપી, બિલ્લીમોરા, નવસારી એ બધાના ડોક્ટર્સો સાથે પણ બીજી ટુર્નામેન્ટ ગોઠવીએ છીએ.